મોરબીમાં નવ યુવક વિદ્યાલયના છાત્રોએ શેરડી, જીંજરા, બોર અને સંતરાથી વિશાળકાય પતંગ બનાવી અને બાદમાં આ ફળોને જરૂરિયાતમંદોને વિતરણ કરી મકર સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરી હતી. મોરબી જિલ્લા શિક્ષણ જગતમાં હર હંમેશ કંઈક નવું આપનાર નવ યુગના વિદ્યાર્થીઓએ મકર સંક્રાંતિના પર્વને અનુરૂપ શેરડી, જીંજરા, બોર, સંતરા વગેરેની વિશાળકાય પતંગ બનાવી હતી. આ સાથે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિના પૌરાણિક મહત્વ સમજાવેલ અને સાથે સાથે વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરા તુક્કલ ઉપયોગમાં ન લેવા તેમજ પતંગ ચગાવતી વખતે કેવા કેવા પ્રકારની કાળજી લેવી તથા આકાશમાં ઉડતા પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત ન થાય તેવી જીવ દયા રાખવાની ખાસ વાત કરી માર્ગદર્શન આપવામાં પતંગ બનાવડાવી છે. એવું પછી અમે આ સંદેશો મોકલવા માંગીએ છીએ કે ચાઇનીઝ ટૂલ અથવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરો, સાદી દોરીનો ઉપયોગ કરો અને ગમે ત્યાં આપણે રહીએ ત્યાં વિસ્તારોમાં વૃક્ષો પર દોરી ફસાઈ ગઈ હોય તો સાંજે તમે એ વિસ્તારોમાંથી દોરી લઈને તેનો નાશ કરવો. બાળકો પોતાના ઘરેથી શેરડી છે, સંતરા છે, બોર છે, જીંજરા છે એવી વસ્તુઓ ઘરેથી લઈ આવી અને એક એવી વિશાળ પતંગ બનાવી અને એવો સંદેશો અને એવી પ્રેરણા જગતને આપવા માગે છે કે ખરેખર આપણે જે અત્યારે પતંગ ઉડાડી રહ્યા છે કે ઉડાવવા જઈ રહ્યા છે તો એમાં કેવા દોરાનો ઉપયોગ કરીએ છીએ વિદેશી કે જેના કારણે જીવ દયાને બદલે જીવ હાનિ થાય છે. તો ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો છે.